હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચાલુ વર્ષે કોરોનાને લઈને નવડલી નવરાત્રીમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ કોરોનાને લઈને વિવિધ માય મંડળોને નવરાત્રી ના યોજવા સૂચનાઓ આપી છે ત્યારે માત્ર શેરીઓમાં સોસાયટીઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા રસિકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। चालू वर्षे कोरोना ने लईने नवली नवरात्रि में कोरोना नुं ग्रहण लागे छे त्यारे सरकार द्वारा पण कोरोना ने लईने विविध माय मंडळों ने नवरात्रि ना योजवा सूचनाओ आपी छे त्यारे मात्र शेरीओमां सोसायटीओमां वर्षोथी चाली आवती परंपरा मुजब प्रांतिजना विविध विस्तारोमां मास्क अने सोशियल डिस्टन्स साथे गरबा रसिको गरबे घूमता जोवा मळ्या हता। आ वर्षे कोरोना ने लईने दरेक तहेवारोमां फिक्कास जोवा मळी छे तो बीजी बाजु नवला नोरतामां पण कोरोनानुं ग्रहण लागता आ वर्षे विविध माई मंडळो द्वारा नवरात्रि मोकूफ राखी छे तो शेरीओ मोहल्लाओ तथा सोसायटीओमां मात्र आरती साथे पांच गरबा गायने मात्र अर्धो कलाकमां समेटी लेवामां आवे छे त्यारे आ वर्षे कोरोनाना ग्रहण वच्चे पण जे समय मरे ते समय गरबा रसिको गरबे घूमवानुं छोड़वा मांगता नथी त्यारे प्रांतिज एप्रोच रोड पर आवेल मातृसाय सोसायटी में पण मानी आरती बाद माथे गरबा लईने गरबा रसिक महिलाओ अने बाळको सोसायटी में सोशियल डिस्टन्स तथा मास्क पहेरीने गरबे घूमता जोवा मळ्या हता अने गरबानी रमझट बोलावी हती। પ્રાંતિજ પાડાની પૂર ખાતે પણ ટેપ રેકોર્ડરના ગરબાના સંગીત સાથે પાડાની પૂરમાં મહિલાઓએ પણ માત્ર ગરબે ઘૂમવાને લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા ત્યારે અહીંયા આ પૂરમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે અને બંને સમાજના લોકોમાં ભાઈચારો જોવા મળે છે તો હિન્દુ સમાજની મહિલાઓ ગરબે ઘૂમતી હોય છે ત્યારે મુસ્લિમ સમાજની મહિલાઓ પણ ચોકમાં આવીને બેસીને ગરબા નિહાળતા હોય છે અને એકબીજાના ધર્મને માન આપતા હોય છે। તો પ્રાંતિજના ખોડિયારકુવા ખાતે પણ બહુચર મંદિર તથા લક્ષ્મી મંદિર ખાતે વર્ષોથી યોજાતી નવરાત્રિમાં આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે અને કોરોનાના ગ્રહણ વચ્ચે પણ ખોડિયારકુવા વિસ્તારના રહીશો મોઢે માસ્ક બાંધીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને આરતી સાથે ગરબાની રમઝટ બોલાવીને ત્રીજા નોરતાનો આનંદ માણ્યો હતો। તો અહીં આવેલ બહુચર મંદિરમાં પણ માય ભક્તો નવરાત્રી લઈને છૂટા છવાયા સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરતા નજરે પડ્યા હતા તો ગરબે ઘૂમતી મહિલાઓ બાળકો પણ મોઢે માસ્ક સાથે ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા।
ઉપરાંતથી જ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આઝાદ સ્ટ્રીટ ખાતે પણ નવરાત્રીના ત્રીજા નોરતે માત્ર માતાજીની આરતી ઉતારીને આઝાદ સ્ટ્રીટની બહેનો દ્વારા માતાજી આગળ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્વ કલ્યાણાર્થે પ્રાર્થના કરતી નજરે પડી હતી અને સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું હતું અને માત્ર અડધો કલાકમાં જ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરી આ વર્ષે નવરાત્રી દરમિયાન સર્વ વિશ્વનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। તો પ્રાંતિજ રેલવે સ્ટેશન જનતા સોસાયટી ખાતે પણ નવરાત્રીને લઈને સોસાયટીના રહીશોમાં ઉમંગ જોવા મળ્યો હતો। તો સરકારની ગાઈડલાઈન મુજબ સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને આરતી બાદ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં માત્ર સોસાયટીની મહિલાઓ પુરુષો સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા ગાતા નજરે પડ્યા હતા અને સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પાલન થતું જોવા મળ્યું હતું। તો સોસાયટી દ્વારા સમય મર્યાદા અને નિયમોને લઈને માત્ર એક કલાકની જગ્યાએ અડધો કલાકમાં આરતી સાથે ગરબા ઘૂમીને આનંદ માણ્યો હતો। તો આ વર્ષે કોરોનાને લઈને નવરાત્રી ઉપર ગ્રહણ લાગતા ગરબા રસિકોમાં નિરાશા પણ જોવા મળી છે, ત્યારે ડીજેનું સંગીત હોય કે ટેપ રેકોર્ડર ઉપર કે ગાયન કલાકાર દ્વારા ગવડાવવામાં આવતું હોય છે અને ગરબા રસિકો જો માના ગરબે ના ઘૂમે તો નવરાત્રીને નવરાત્રી કહેવામાં આવતી નથી અને ગરબા રસિકો ગરબે ઘૂમ્યા વગર રહેતા નથી। ત્યારે પ્રાંતિજ ખાતે ત્રીજા નોરતે ગરબા રસિકોએ થોડા સમય પણ ગરબે ઘૂમીને નવરાત્રીનો આનંદ માણ્યો હતો। સંજય રાવલ, ZSTV પ્રાંતિજ।